હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 6 પાઠ પહેલો રેલવે સ્ટેશન વિશે માહિતી મેળવીશું, જે એક ચિત્ર પાઠ છે. તો મિત્રો, આપણે બધા ચિત્રનું અવલોકન કરીશું અને કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપીશું. તો પહેલા આપણે ચિત્રનું અવલોકન કરીએ. ચિત્રમાં શું શું દેખાય છે? તો મિત્રો, ચિત્રમાં એક ટ્રેન દેખાય છે, કેટલાક મુસાફરો દેખાય છે, ટિકિટ ચેકર દેખાય છે, કેટલાક કુલીઓ દેખાય છે, એક ફળ વેચતો ફેરીઓ દેખાય છે, એક ઘડિયાળ દેખાય છે, બે સ્ટોલ દેખાય છે. શેની શેની સ્ટોલ છે? તો એક બુક સ્ટોલ છે અને એક ટી સ્ટોલ છે. રેલવે સ્ટેશનને સામે કાંઠે એક કચરા પેટી દેખાય છે અને મુસાફરોને બેસવા માટે એક બાંકડાની વ્યવસ્થા છે. તો આ ચિત્રની અંદર આપણને આટલી વસ્તુઓ દેખાય છે. તો મિત્રો, ચિત્રના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપીશું. તો અભ્યાસના પ્રશ્નો તરફ નજર કરીએ. પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? તો ચિત્રમાં એક ટ્રેન, કેટલાક મુસાફરો, બે કુલીઓ, એક ફળ વેચતો ફેરીઓ, એક બુક સ્ટોલ, એક ટી સ્ટોલ, એક ટિકિટ ચેકર, કચરા પેટી, બેન્ચ વગેરે વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, ક્યાં ક્યાં સ્ટોલ નજરે પડે છે? તો ચિત્રમાં એક પ્રભાત બુક સ્ટોલ છે અને બીજું ટી સ્ટોલ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો મિત્રો, તેનો જવાબ છે, ઘડિયાળમાં 4:40 સમય થયો છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યાં ક્યાં ફેરિયાઓ નજરે પડે છે? ચિત્રમાં એક ફળ વેચતો ફેરીઓ નજરે પડે છે. તો આપણે અભ્યાસના પ્રશ્નો વિશે માહિતી મેળવી. હવે પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે માહિતી મેળવીએ. સ્વાધ્યાયના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે, તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા જ હશો. તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. મિત્રો, તમે બધા ક્યારેક ને ક્યારેક રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર તો ગયા જ હશો. તમારે તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે? તો આપણે રેલવે સ્ટેશનમાં અને બસ સ્ટેશનમાં ક્યાં ક્યાં સ્ટોલ જોયા છે? બરાબર, આપણે ટી સ્ટોલ, બુક સ્ટોલ, ફ્રૂટ સ્ટોલ, ચણા મમરાના સ્ટોલ, ઠંડા પીણાના સ્ટોલ, આવા સ્ટોલ જોયા હશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? તો રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર કઈ કઈ સૂચનાઓ હોય? તો તેમાં નીચે મુજબની સૂચનાઓ હોય. ખિસ્સા કાતરુંથી સાવધાન રહો, ધૂમ્રપાન મનાય છે, કચરો કચરા પેટીમાં નાખો, આવી સૂચનાઓ હોય છે ને? ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, ક્યાં ક્યાં વિભાગ અને બારીઓ હોય છે? તો રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર
વિભાગોમાં વોટર રૂમ, લોકર રૂમ, પ્રતીક્ષા ખંડ, મહિલા ખંડ, પોલીસ રૂમ જેવા વિભાગો હોય છે અને બારીઓમાં પૂછપરછ બારી, ટિકિટ બારી, કન્સલેશન બારી જેવી બારીઓ આપણે જોઈ હશે. ચોથો પ્રશ્ન, લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? તો મિત્રો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર લાઉડસ્પીકર દ્વારા નીચે પ્રમાણેની સૂચનાઓ અપાતી હોય છે. કઈ કઈ? તો ધક્કામુક્કી કરશો નહીં, લાઇનમાં ઊભા રહો, કઈ ટ્રેન અથવા બસ ક્યારે આવશે, ક્યાં પ્લેટફોર્મ પર આવશે, ખિસ્સા કાતરુંથી સાવધાન રહો, વગેરે વગેરે. પાંચમો પ્રશ્ન છે, ક્યાં ક્યાં ફેરિયાઓ જોવા મળે છે? તો મિત્રો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ફળ વેચતા ફેરિયા, ચણા મમરા વેચતા ફેરિયા, છાપા અને સામાયિકો વેચતા ફેરિયા, ઠંડા પીણા વેચતા ફેરિયા વગેરે. છઠ્ઠો પ્રશ્ન છે, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? મિત્રો, આ દરેકના પોતાના પર્સનલ વિચારો ઉપર આધાર રાખે છે, છતાં આપણે અહીંયા કેટલાક જવાબો આપીએ. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા આપણે શું કરીશું? તો કે કચરો કચરા પેટીમાં નાખીશું, થૂંકવા થૂંકદાનીનો ઉપયોગ કરીશું, જાહેર સ્થળોની દિવાલો બગાડીશું નહીં વગેરે. પ્રશ્ન બીજો છે, નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો. તો મિત્રો, આપણે નીચે કેટલાક સ્થળો આપેલા છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. એમાં પહેલું છે શાળા. શાળામાં કઈ કઈ સૂચનાઓ હોય? શાળામાં શાળાના સમય અંગેની સૂચના હોય, જેમ કે શાળાનો સમય બપોરે 12 થી 5 વાગ્યા સુધીનો રહેશે. શાળાએ દરેક વિદ્યાર્થીએ સ્વચ્છ અને સુઘડ ગણવેશમાં આવવું. શાળાએ ઘરેથી બનાવેલો તાજો નાસ્તો લઈને આવવું. શાળામાં ધક્કામુક્કી કરવી નહીં વગેરે જેવી સૂચનાઓ આપણે જોઈ હશે. ત્યાર પછીનું બીજું છે દૂધ મંડળી. તો મિત્રો, દૂધ મંડળી એટલે ડેરી, જ્યાં દૂધની લે વેચ થતી હોય. તો ત્યાં કેવી સૂચનાઓ હોય છે? દૂધ મંડળીમાં આ પ્રમાણેની સૂચના હોય, દૂધ લેવાનો સમય સવારે 8 થી 12 નો રહેશે. દરેક ગ્રાહકે દૂધ સ્વચ્છ અને ઢાંકેલા વાસણમાં લઈ જવું. મહિનાની આખર તારીખે હિસાબ કરવાનો રહેશે, જેવી સૂચનાઓ આપણે જોઈ હશે. ત્રીજું છે આરોગ્ય કેન્દ્ર, દવાખાનું. આરોગ્ય કેન્દ્રમાં કેવી સૂચનાઓ હોય છે? આરોગ્ય કેન્દ્રમાં આ પ્રમાણેની સૂચના હોય, ઓછા બાળ જય ગોપાળ, દરેક બાળકનું સમયસર રસીકરણ કરાવવું, દવાખાનામાં સ્વચ્છતા જાળવવું, ધૂમ્રપાન નિષેધ છે, આવી સૂચનાઓ આપણે જોઈ હશે. ચોથું છે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતમાં કેવી સૂચનાઓ હોય છે? તો ગ્રામ પંચાયતમાં આ પ્રમાણેની સૂચના હોય, દરેક વ્યક્તિએ સમયસર નિયમિત રીતે પોતાનો વેરો ભરી જવો. એ ઉપરાંત ગામના દરેક સભ્યે ગ્રામ પંચાયતના દરેક સભ્યને સહકાર આપવો વગેરે વગેરે જેવી સૂચનાઓ આપણે જોઈ હશે.
त्यार पछी छे बस स्टेशन। तो मित्रों बस स्टेशन में तो आपने बधा गया ज छीए, तो त्या केवा प्रकारनी सूचना होय? तो आ प्रमाणेनी सूचना होय। बस स्टेशन में खिस्सा कातरूथी सावधान रहो, कचरो कचरा पेटी में नाखो, धूम्रपान निषेध छे, वगैरे जेवी सूचना आपणे जोई हशे। त्यार पछीनो प्रश्न त्रण छे, उदाहरण मुजब शब्द बनावो। एमा मित्रों एक उदाहरण पण आपेलू छे, जेम के रेलवे तो रेलवे स्टेशन, तो मित्रों बस बस स्टेशन, जहाज बंदर, विमान एयरपोर्ट, रिक्शा रिक्शा स्टेन्ड, अने हेलिकॉप्टर तो हेलीपेड। बराबर छे। त्यार पछीनो प्रश्न चार छे, स्वच्छता, धूम्रपान निषेध के सारा वर्तन ने लगता सूत्रों लखो के बनाओ। तो मित्रों तमे पण आ कार्यमां चोक्कस जोड़ाजो, अने स्वच्छता ने धूम्रपान ने लगता सूत्रों चोक्कस बनावजो। तो अहीं आपणे आपणो आ अंक पूरो कर्यो। मजा आवी ने बधाने? तो फरी पाछा आवता अंकमां मळीशुं। आवजो।